साबरकांठाना हिम्मतनगरमां वीज थांभलो पड़ता महिलानुं मौत थयुं छे। भारे पवन अने वावाझोडाना कारणे वीज थांभलो पड़ता यूजीवीसीएलनी महिला कर्मचारीनुं मौत थयुं छे। महिला महावीरनगरथी मोतीपुरा तरफ एक्टिवा पर जई रही हती अने ते समय रोड वच्चे लगावेलो वीज थांभलो तूटी पड्यो हतो। वावाझोडामां वीजपोल धराशायी थयो छे तो बे लोको घायल थया होवाना समाचार छे। पंचमहालना हालोलना टीबी पाटिया पासेनो आ बनाव छे। वीजपोल तूटता पिता पुत्री घायल थया होवाना समाचार छे। घर पासे तेओ बैठा हता, पिता पुत्री वीजपोल तूटता तेओ बन्ने घायल थया छे। बन्ने घायलोने वडोदरा होस्पिटल रेफर कराया छे। गईकाले भारे पवननी साथे वरसाद पड़ता आ दुर्घटना घटी हती। तो अरवल्लीमां गईकाले आवेला भारे पवन अने वरसादथी मोटू नुकसान थयुं छे। जिल्लाना धनसुरा टेकरा विस्तारमां मिनी वावाझोडाना कारणे घणा घर परना छापरा पण उड़ी गया हता। घर पर लगावेला पतराना शेड उड़ीने वेरविखेर थई गया हता। तो आ विस्तारोमां बे वीजपोल पण धराशायी थया छे। तेज पवनना कारणे शेड उड़ता रहीसो पण मुश्केलीमां मुकाया हता। राजकोट जिल्लाना लोधिका तालुकामां सतत बीजा दिवसे वरसादी माहोल जोवा मळ्यो। लोधिका तालुकाना कोठा, पीपळिया, वाजडी, वागुदड़, मेटुड़ा, जीआईडीसी सहित विस्तारोमां वरसाद रह्यो। कमोसमी वरसाद कारणे खेडूतो चिंतामां मुकाया छे। घऊ, चणा, जीरु सहित उभा पाकने नुकसानीनी भीति सेवाई रही छे। त्यारे आजे पण राजकोटना गोंडल मार्केटिंग यार्ड खाते कोईपण जणसीनी आवक बंद राखवामां अंगे जाहेरात करवामां आवी छे। डुंगळी बटाका पकवता खेडूतो माटे मोटी खबर सामे आवी रही छे। खेडूतो माटे आजे थई शके छे मोटी जाहेरात। खेडूतो माटे सहायनी जाहेरात थई शके छे। कृषिमंत्री राघवजी पटेल करशे आ मोटी जाहेरात। नियम 44 मुजब तेओ जाहेरात करशे। त्रण करोड़नी बिनहिस्साबी रोकड़ साथे बे व्यक्तिनी अटकायत करवामां आवी छे। राजस्थानना मंडारमां महेसाणाना बे लोकोनी अटकायत कराई छे। जोधपुरथी हवालाथी पैसा लई महेसाणा जता हता तेओ मंडार पोलीसे कारमां चेकिंग करता रोकड़ मळी आवी हती। प्राथमिक तपासमां हवालाना पैसा लई महेसाणा जता होवानुं खुल्युं हतुं। बातमीना आधारे गुजरात चेकपोस्ट पासे राजस्थान पोलीसे चेकिंग हाथ धरी कारने झड़पी हती। અને હવે વાત કરીએ રંગોત્સવની। આજે વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ। વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત રમાશે ધૂળેટી। પહેલી વખત ધારાસભ્યો ધૂળેટી રમશે। પરિસરમાં ધૂળેટી રમવા અધ્યક્ષે પરવાનગી આપી છે। 100 કિલો કેસુડાના ફૂલ ધૂળેટી રમવા માટે મંગાવાયા છે। શાસક પક્ષના દંડકે અધ્યક્ષ પાસે પરવાનગી માંગી હતી। રંગોત્સવમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાગ નહીં લે। ધારાસભ્યોની ધૂળેટીમાં કોંગ્રેસ એમએલએ નહીં જોડાય। નર્મદા જિલ્લામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આધુનિક યુગમાં નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરવામાં આવી। રાજપીપળાના વડિયા ગામે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવી। હોળીની પ્રદક્ષિણા સૂકા ઘાસના પૂળા લઈ કરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે। આમ પૂરી શ્રદ્ધાથી લોકો આ પર્વની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ પરંપરા નિભાવી રહ્યા હતા। વર્ષો જૂની જે અમારી પરંપરા છે ચકમકતી હોળી પ્રગટાવવાની, પથ્થરથી પથ્થર ઘસીને રૂ હોય, રૂ એમને પહેલે થોડુંક બળેલું હોય છે એની પર તણકો જરે એમાં ઘાસના પૂળામાં પાંદડામાં લઈને પછી અમે ફૂંક નથી મારતા, અમે લોકો એની અંદર હાથથી હલાવીને અને પ્રગટાવીએ છીએ।
વિસગરના લાછડી ગામે લગભગ 250 વર્ષથી વધુ સમયથી ગામના વડવાઓ દ્વારા ગામના ચોરે હોળી પ્રગટાવીને હોલિકા દહન અને પૂજન બાદ જે અંગારા જરતા હોય છે તેમાં ચાલવાની પરંપરા યથાવત રાખવામાં આવે છે। આપણને કોઈ કહે કે તમારે સળગતા અંગારા પર ચાલવાનું છે તો તમે કદાચ ના પાડી દેશો, પણ આ ગામમાં લોકો હોળીના દિવસે પોતાના મનથી સળગતા અંગારા પર ચાલે છે। મહત્વનું એ છે કે આ લોકોને અત્યાર સુધી કોઈ પણ વખત કોઈ પણ વ્યક્તિ દાઝ્યું નથી। આ પરંપરા વિશે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે। અંગારા પર ચાલવા પાછળ શું કોઈ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઈને જાણકારી નથી, પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવે છે। હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂંવાટા ઊભા થઈ જતા હોય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા આજે પણ અકબંધ રાખી છે। આ એક પરંપરા એવી છે કે હોળીનો તહેવાર હોય છે એટલે અમારા ગામની અંદર બહુ જૂનો બહુ મતલબ 150 આસપાસ વર્ષથી ચાલતો આવ્યો છે। આ પરંપરા બહુ જૂની છે, વડવા વખતથી ચાલતી આવે છે પરંપરા, અને અંગારા ઉપર ચાલવાથી એક શ્રદ્ધા છે પહેલી તો વસ્તુ પબ્લિકની, વત્તા આનાથી તમારો તંદુરસ્તી રહે છે, વર્ષ સારું જાય છે। હોળી ધૂળેટીના પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે। આ તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થતી હોય છે, જોકે ઘણી જગ્યા પર આ તહેવારની અલગ રીતે પણ ઉજવણી થાય છે। મહેસાણાના વિસનગરમાં ધૂળેટી નિમિત્તે ખાસડા યુદ્ધ થાય છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં લોકો એકબીજા પર ચપ્પલ અને જૂતા ફેંકે છે, જોકે સમય બદલાતા આ પદ્ધતિમાં થોડો બદલાવ આવ્યો છે। હવે ખાસડાની જગ્યાએ શાકભાજીએ સ્થાન લીધું છે। વિસનગરમાં આ પરંપરા અંગે માન્યતા છે કે જેને ખાસડું વાગે તેના માટે આખું વર્ષ શુભ નીવડે છે। વિસનગરમાં આ પરંપરા છેલ્લા 150 વર્ષથી ચાલી આવે છે। મહેસાણાના વિસનગર ખાતે ખાસ કરીને ધૂળેટી પર્વ નિમિત્તે ખાસડા યુદ્ધ રમાય છે। તમે જોઈ શકો છો કે આ જે ખાસડા યુદ્ધ હોય છે તેમાં બે જૂથ પાડવામાં આવે છે અને બે જે જૂથ હોય છે એકબીજાને શાકભાજી મારે છે। શરૂઆતની વાત કરવામાં આવે તો જ્યારે આ પરંપરાની શરૂઆત થઈ હતી ત્યારે જે લોકો હોય છે તે ખાસડા એટલે કે જે જૂના જૂતા હોય છે તેને એકઠા કરતા હતા અને ત્યારબાદ ધૂળેટી પર્વ નિમિત્તે એકબીજાને મારતા હતા, પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ આ જે પરંપરામાં છે થોડો બદલાવ દેખાઈ રહ્યો છે અને એટલે હાલ ખાસડાના બદલે શાકભાજી હોય છે, ખાસ કરીને રીંગણા હોય છે, ગાજર હોય છે, જે બટાકા હોય છે, જે શાકભાજી હોય છે તે એકબીજાને મારતા જોવા મળે છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિસનગરના જે યુવાનો હોય છે લોકો હોય છે તે અહીંયા જે બજાર છે મેઇન બજાર હોય છે ત્યાં એકઠા થાય છે અને બે જૂથ પાડવામાં આવે છે। આ બંને જૂથો એકબીજાને શાકભાજી મારતા હોય છે। આ પરંપરા છે 150 વર્ષ જૂની પરંપરા માનવામાં આવે છે। તમે જોઈ શકો છો, હું કેમેરામેનને બતાવવાની કોશિશ કરીશ કે આ મોટી સંખ્યામાં જે બે જૂથો હોય છે તે સામસામે આવે છે। સામાન્ય રીતે તમને કોઈ પથ્થર મારે અથવા કે શાકભાજી મારે તો તમને ચોક્કસથી ના ગમાય, પરંતુ અહીંયા પરંપરા છે કે જો તમને ખાસડું વાગે તો તમારું વર્ષ સારું જાય છે તેવું માનવામાં આવે છે। ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે અને વિસનગરના જે મેઇન બજારમાં છે તે હાલ ખાસડા યુદ્ધ યોજાઈ ચૂક્યું છે। બંને જૂથો એકબીજા સામે આવી ચૂક્યા છે અને હાલ એકબીજાને હાલ શાકભાજી મારી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટી ખબર સામે આવી છે। 1 કિલોએ 2 રૂપિયાની ખેડૂતોને સહાય અપાશે। ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કિલો માટે સહાય જાહેર કરાઈ છે। આ જાહેર જે પ્રકારે કરવામાં આવી છે, અગત્યની બાબત એ છે કે રાઘવજી પટેલે કહ્યું છે, ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાયા છે, રાજ્ય સરકાર કુલ 70 કરોડની ચુકવણી કરશે। ડુંગળી પકવતા ખેડૂતોને સહાયને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। 1 કિલોએ 2 રૂપિયાની ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કિલો માટે આ સહાય ચૂકવવામાં આવશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા મયુર ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। મયુર, જે રીતના સમાચાર આવી રહ્યા છે ડુંગળી પકવતા ખેડૂતોને સહાયની જે જાહેરાત કરવામાં આવી છે, શું છે વધુ અપડેટ્સ? જી બિલકુલ, જાહેર અગત્યની બાબતમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નિયમ 44 હેઠળ નિવેદન આપવામાં આવેલું છે અને જેની અંદર ખેડૂતો માટે ખૂબ
સારા સમાચાર છે. લાલ ડુંગળી પકવતા ખેડૂતો અને સાથે જ રાજ્યની અંદર બટાકા પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વની જે જાહેરાત છે તે કરેલી છે. અંદાજિત 70 કરોડ ની જે રકમની સહાય છે તેની જાહેરાત રાજ્ય સરકારે કરેલી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર લાલ ડુંગળી પકાવવામાં આવે છે અને ડુંગળીનો પોષણક્ષમ ભાવ નથી મળતો તે કારણે ખેડૂતોને નુકસાન થઈ રહેલું છે. તો કિલો દીઠ 2 રૂપિયાની સહાય જે છે તે રાજ્ય સરકારે જાહેર કરેલી છે. મહત્તમ તેની અંદર મર્યાદા જે છે તે દરેક ખેડૂતના 500 કિલો જે છે તેની રાખવામાં આવેલી છે ને 500 કિલો દીઠ તેમને આ જે સહાય છે તે ચૂકવવામાં આવશે. તે જ રીતે જો વાત કરવામાં આવે તો આ જે ડુંગળી જે છે તે અન્ય રાજ્યની અંદર ટ્રાન્સપોર્ટ કરવામાં આવે અને પોષણક્ષમ ભાવ મેળવવા માટે દેશ બહાર નિકાસ કરવામાં આવે તો તે માટે 20 કરોડ ની જે સહાય છે તેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે. તો તે જ રીતે જો વાત કરીએ તો બટાટા પકવતા ખેડૂતો છે તેમના માટે પણ રાહતના સમાચાર એ રાજ્ય સરકારે આપેલા છે અને રાજ્ય સરકારે બટાકાના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે અન્ય રાજ્યની અંદર બટાકાનું નિકાસ થાય, અન્ય દેશની અંદર નિકાસ થાય તે માટે 20 કરોડ ની જે સહાય છે તે આપેલી છે. સાથે જ રાજ્યની અંદર બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો ને પ્રોત્સાહન મળી રહે એટલે પ્રતિ કિલો લેખે ખેડૂતોને કટ્ટા દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે અને તેની કુલ અંદાજિત જે રકમ છે તે 200 કરોડ ની સહાય જે છે તે રાજ્ય સરકારે જાહેર કરેલી છે. તે જ રીતે જો વાત કરવામાં આવે તો એપીએમસી ની અંદર જે બટાકા જે ખેડૂતો વેચી રહેલા છે તેમના માટે જે છે પ્રાથમિકતા આપતા 20 કરોડ ની જે સહાય છે તે આપવામાં આવેલ છે. તેની અંદર કિલો દીઠ 1 રૂપિયા નો જે વધારો છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો છે. આમ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વની જાહેરાત જે છે તે વિધાનસભા ગૃહ ની અંદર કરવામાં આવેલી છે. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. તો 1 કિલો 2 રૂપિયાની ખેડૂતોને સહાયની જે જાહેરાત અહીંયા કરવામાં આવી છે, ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કિલો માટે આ સહાય ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર કુલ 70 કરોડની ચુકવણી કરશે. જે રીતની આ જાહેરાત સામે આવી છે, ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાયના આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 કિલો પર 2 રૂપિયાની ખેડૂતોને સહાય રાજ્ય સરકાર ચૂકવશે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કિલો માટે આ સહાય ચૂકવવામાં આવશે, જેના પગલે રાજ્ય સરકાર કુલ 70 કરોડની ચૂકવણી કરશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલનો પડઘો પડ્યો છે. આ મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂત આગેવાન ગિરધર વાઘેલ અમારી સાથે ફોન લાઇન ઉપર જોડાયા ચૂક્યા છે. ગિરધરજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. હેલો જી ગિરધરજી, પહેલા તો જે રીતે આ જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે, ડુંગળી પકાવતા ખેડૂતો માટે જે જાહેરાત કરવામાં આવી છે, કેવી રીતે જુઓ છો આપ તેને? હેતવી આખી આખી મસ્કરી પ્રકારની જાહેરાત છે. 500 કિલો એ 2 રૂપિયા આપવાની વાત કરી છે સરકારે, એ માત્ર ને માત્ર ખેડૂતોની ક્રૂર મસ્કરી છે. 500 કિલો 2 રૂપિયા 1000 રૂપિયાની વાત થઈ છે. આ 1000 રૂપિયા આપવા માટે સરકાર જે પ્રકારે તાઇફો અથવા જે પ્રકારે નાટક કરે છે એ ખેડૂતોની મસ્કરી છે. ખેડૂતોને જો આપવું હોય તો વાજબી હોવું જોઈએ, એ કંઈક કોઈ ખેડૂતોને આમ મરહમ થાય ને એવું એવી રકમ હોવી જોઈએ. આ તો માત્ર ને માત્ર વાતું કરવા માટે ને વાહવાહી લૂંટવા માટેની વાત છે. અને સરકારે અત્યાર સુધી આવી અનેક જાહેરાત કરી છે. આપવાનો સમય આવ્યો ત્યારે મીંડું આવ્યું છે અને હું સરકારને ચેલેન્જ કરું છું કે અત્યાર સુધી તમે જે જાહેરાત કરી છે અને જે આપ્યું છે એ બે જાહેર કરો અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તો આવનારા સમયમાં આપની સરકાર પાસે શું માંગ છે? જે રીતે કિલોએ 2 રૂપિયાની સહાય ચૂકવવાની વાત કરી છે, જેનાથી રાજ્ય સરકાર એ આગળ આવનારા દિવસોમાં જે 70 કરોડ રૂપિયાની વાત આવી છે કે તે 70 કરોડ રૂપિયાનું લેણું ચૂકવશે, તો આને લઈને હવે આવનારા સમયમાં શું માંગ, જેમ આપ કહી રહ્યા છો કે આ મશ્કરી કરવામાં આવી છે ખેડૂતોને? જો ખેડૂતોને આપવું હોય તો 2 રૂપિયાની રકમ પણ બહુ ખૂબ જ અધૂરી છે અને એનો જે મૂળ આંકડો છે, જે મર્યાદા, એ પણ અધૂરી છે. પૂરી રકમ, પૂરી વસ્તુ અને પૂરી ડુંગળી ખરીદે અને વાજબી ભાવમાં ખરીદે, ખેડૂતોના પડતર ઉપર ખેડૂતને 1 રૂપિયો મળે ને એવા ભાવમાં ખરીદે ને તો જ ખેડૂતોનું કાંઈક દોર દોર ફીટશે.
કેટલા હોવા જોઈએ આપના મતે? અત્યારે અમારા ગણવા મુજબ 150-200 રૂપિયા, 150 રૂપિયા તો ખેડૂતોની મળે પડતર આવે છે. જી, તો જે રીતે આ સહાયની વાત કરવામાં આવી છે ગિરધરજી, તો આ સહાય કેટલી હોવી જોઈએ? જે રીતે 1 કિલો 2 રૂપિયાની ખેડૂતોને સહાયની વાત છે, આપના મતે સહાય કેટલી હોવી જોઈએ? વધીને સરકારે આવનારા સમયમાં કેવા પગલા લેવા જોઈએ? 10-20 રૂપિયાની વચ્ચે જો સરકાર પહોંચે તો ખેડૂતનું 2 છેડા ભેગા થવાના સંજોગો આવે. બિલકુલ. અને જી ગિરધરજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો અહીંયા જે રીતનું આ મામલો સામે આવ્યો છે, સરકાર દ્વારા જે સહાય ચૂકવવાની વાત કરવામાં આવી છે, ત્યારે અહીંયા 1 કિલોએ 2 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કિલો માટેની સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર કુલ 70 કરોડથી ચૂકવણી કરશે. આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલનો પડઘો પડ્યો છે. ખેડૂતોને સહાય ચૂકવવાની, ડુંગળી પકાવતા ખેડૂતોને સહાય ચૂકવવાની વાત સરકારે કરી છે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કિલો માટે આ સહાય ચૂકવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર કુલ 70 કરોડની ચૂકવણી કરશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલનો પડઘો પડ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. 1 કિલો પર 2 રૂપિયાની ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને આ સહાયને લઈને આજે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને આ સૌથી મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલનો પડઘો પડ્યો છે.